नमस्कार विद्यार्थी मित्रों, हूँ चुनक पटेल अने आप भणी रहा छो धोरण 10 विषय गणित। आपणे गणितमां चैप्टर नंबर 5 नो अभ्यास चालू छे, समांतर श्रेणी। अगाउना विडियोमां आपणे स्वाध्याय 5.1 अने 5.2 नो अभ्यास कर्यो। स्वाध्याय 5.2 मां आपणे अंतिम पद शोधवानुं सूत्र EN इज इक्वल टू EA प्लस कौंसमां N माइनस 1 इंटू डी ए सूत्रनो अभ्यास कर्यो, एना दाखलाओनो पण आपणे अभ्यास कर्यो। एनो उपयोग केवी रीते करी शकाय, अंतिम पद केवी रीते शोधी शकाय, ए बधुं आपणे छेल्लेथी पद शोधवुं होय तो छेल्लेथी कई रीते पद शोधाय एनो अभ्यास कर्यो हतो। हवे आवशे नवो टॉपिक, समांतर श्रेणीना एन पदोनो सरवाळो। तो समांतर श्रेणीना एन पदोनो सरवाळो, સરવાળાને ઇંગ્લિશમાં સમેશન કહેવાય, એટલે એસ વડે દર્શાવીશું। તો એનું સૂત્ર યાદ રાખજો, એસ ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ કૌંસમાં 2A પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર SN ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ 2A પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। આ એ એટલે પ્રથમ પદ, જે આપણે અગાઉ ભણી ગયા એ રીતે પ્રથમ પદ, અને ડી એટલે સામાન્ય તફાવત, નોટ તફાવત, સામાન્ય તફાવત એટલે બે પદોનો ક્રમિક તફાવત, બીજું પદ માઇનસ પહેલું પદ, બરાબર છે। અને એન એટલે જેટલા પદોનો, બીજું સૂત્ર એન પદોના સરવાળા શોધવાનું સૂત્ર, બીજું પણ એક સૂત્ર છે એન બાય ટુ એ પ્લસ એલ। હવે તમને એમ થશે કે સાહેબ આ સૂત્ર ક્યારે વાપરવું, આ એલ છે, તો એ એટલે પ્રથમ પદ અને એલ એટલે અંતિમ પદ। એટલે જ્યારે તમને પ્રથમ પદ અને અંતિમ પદ આપી દીધું હોય, શું પ્રથમ પદ અને અંતિમ પદ આપી દીધું હોય, ત્યારે સૂત્રો આર્યું વાપરવાનું, SN ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ એ પ્લસ એલ, એસ ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ એ પ્લસ એલ, એન પદોનો સરવાળો શોધવાનું સૂત્ર છે એસ ઇઝ ઇક્વલ એન બાય ટુ એ પ્લસ એલ। અને બીજા પરિસ્થિતિમાં તમારે સૂત્ર વાપરવાનું એસ ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ ટુ એ પ્લસ કૌંસમાં એન માઇનસ 1 ઇન્ટુ ડી, બરાબર છે। તો આ બંને સૂત્રોનો અભ્યાસ કરીએ, હવે આપણે દાખલા જોઈએ છીએ। તો પહેલાં આપણે ઉદાહરણ નંબર 11, તો સમાંતર શ્રેણીના બાવીસ પદોનો સરવાળો શોધવાનું કીધું છે। સમાંતર શ્રેણી આપેલી છે 8, 3, -2 ટુ ડોટ 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 ના 22 પદોનો સરવાળો શોધવાનો છે। તો અહીં એ બરાબર 8, ડી એટલે સામાન્ય તફાવત, એટલે 3માંથી 8 જશે એટલે -5, અને એન બરાબર 22 પદોનો સરવાળો કીધો છે એટલે 22 લેવાના, બરાબર છે। સમાંતર શ્રેણીના એન પદોના સરવાળો શોધવાનું સૂત્ર, એટલે આપણે જે એસ હતું એની જગ્યાએ એસ એન પણ લખવામાં આવે છે, એટલે SN ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ એસ વડે પણ દર્શાવાય, અને એન પદોનો સરવાળો છે એટલે SN વડે લખીશું આપણે। એટલે સૂત્ર તમારે SN યાદ રાખવાનું, SN ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી, બરાબર SN, કારણ કે એન પદોનો સરવાળો છે। ચલો સૂત્ર મૂકીએ, 2A પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી। હવે કેટલા પદોનો સરવાળો કરવાનો કીધો છે, 22 પદોનો, એટલે 22 એનની જગ્યાએ 22 મૂકો તમે, એ એટલે તમારા 8, એનની જગ્યાએ 22 મૂકો, અને ડી ડી એટલે સામાન્ય તફાવત એટલે -5।
હવે આનું સાદું રૂપ આપશો તમે એટલે આઠ અને બેનો ગુણાકાર સોળ થશે, બાવીસમાંથી એક જશે એટલે એકવીસ, એકવીસ અને પાંચનો ગુણાકાર એકસો પાંચ થશે અને બાવીસ ભાગ્યા બે કરશો એટલે અગિયાર, એટલે દેર ફોર એસ બાવીસ ઇઝ ઇક્વલ ટુ અગિયાર, આઠ અને બેનો ગુણાકાર સોળ અને પેલું એકવીસ અને પાંચનો ગુણાકાર એકસો પાંચ અને માઇનસ નિશાની આવશે કારણ કે તફાવતમાં એકસો પાંચ, એટલે અગિયાર એકસો પાંચમાંથી સોળ જશે એટલે માઇનસ નેવ્યાસી, નેવ્યાસી ને અગિયારનો ગુણાકાર કરશો એટલે માઇનસ નવસો ઓગણએંસી. તો આ એસ બાવીસ એટલે કે બાવીસ પદોનો સરવાળો માઇનસ નવસો ઓગણએંસી થયું, બરાબર છે. ચાલો પછી ઉદાહરણ નંબર બાર જોઈએ, ચોપડીનો ઉદાહરણ નંબર બાર જે છે સમાંતર શ્રેણીના ચૌદ પદોનો સરવાળો આપી દીધો છે, ચૌદ પદોનો સરવાળો તમને આપી દીધો છે અને પ્રથમ પદ દસ આપી દીધું છે. તો તે શ્રેણીના વીસમું પદ કયું હશે એવું શોધવાનું કીધું છે. હવે ધ્યાન રાખજો, અહીંયા સરવાળો આપી દીધો છે અને વીસમું પદ, વીસમું પદ એટલે ધ્યાન રાખજો, પહેલાં તો આપણે અહીંયા લખીએ કે અહીં ચૌદ પદોનો સરવાળો એટલે એસ ચૌદ ઇઝ ઇક્વલ ટુ તમને એક હજાર પચાસ, પછી પ્રથમ પદ એટલે એ બરાબર દસ, આટલી વસ્તુ આપેલી છે અને વીસમું પદ એટલે એ ટ્વેન્ટી તમારે શોધવાનું છે, બરાબર છે. તો હવે પહેલાં સૂત્ર વાપરીએ, એસ એન ઇઝ ઇક્વલ ટુ એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. ચલો ઓકે, એટલે એનની જગ્યાએ તમારે ચૌદ લેવાના, ચૌદ પદો આપી દીધા, ચૌદ પદોનો સરવાળો આપી દીધો છે. તો ધેર ફોર એસ ચૌદ ઇઝ ઇક્વલ ટુ ચૌદ ભાગ્યા બે ટુ એ, એની કિંમત છે તમારી પાસે દસ પ્લસ એન માઇનસ વન, એટલે એન માઇનસ વન એટલે ચૌદ માઇનસ વન, અને ડી ડી તમને આપેલા નથી એટલે ડી એમના એમ રાખવાના, ઓકે. એટલે ચૌદ એટલે ભાગ્યા બે એટલે સાત, દસ દુ વીસ, તેર ડી એટલે વીસ સીતા એકસો ચાલીસ, એકાણું ડી, એસ ચૌદ એટલે એક હજાર પચાસ, એક હજાર પચાસ માંથી એકસો ચાલીસ બાદ કરશો એટલે નવસો દસ આવશે, એકાણું ડી, નવસો દસ ભાગ્યા એકાણું એટલે દસ, ડીની કિંમત દસ મળી ગઈ, એની કિંમત દસ આપી આપેલી હતી. તો હવે શું શોધવાનું છે, એ ટ્વેન્ટી, તો એ ટ્વેન્ટી એટલે શું થશે, એ પ્લસ ઓગણીસ ડી, બરાબર છે ને, એ પ્લસ ઓગણીસ ડી એટલે એની કિંમત આપણને મળી દસ આપેલી છે, ઓગણીસ ગુણાકાર દસ એટલે એકસો નેવું વત્તા દસ કરશો તમે એટલે તમારો બસો જવાબ આવી જશે, એટલે તમારો બસો જવાબ આવશે. એટલે ધેર ફોર તમારું વીસમું પદ એટલે કે એ ટ્વેન્ટી બરાબર બસો મળશે, બરાબર છે. ઓકે, એકદમ સરળ દાખલાઓ છે, ધ્યાન રાખજો. ચલો ઉદાહરણ નંબર તેર જોઈએ, કે સમાંતર શ્રેણીના કેટલા પદોનો સરવાળો ઇઠ્યોતેર થાય. તો સમાંતર શ્રેણી આપેલી છે તો અહીં ચોવીસ એકવીસ અઢાર સમાંતર શ્રેણી છે ના, કેટલા પદોનો સરવાળો ઇઠ્યોતેર થાય એટલે સરવાળો તમને ઇઠ્યોતેર આપી દીધો છે. તો અહીં આ શ્રેણી છે એટલે એ બરાબર ચોવીસ, ડી બરાબર એકવીસ માઇનસ ચોવીસ એટલે માઇનસ ત્રણ, તથા એસએન બરાબર તમને ઇઠ્યોતેર આપી દીધા છે, પણ કેટલા પદોનો સરવાળો એવું નથી કીધું.
એટલે એનની કિંમત શોધવાની છે. તો હવે એસએન બરાબર એન બાય ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, એટલે એનની જગ્યાએ તમારે એસએનની જગ્યાએ કિંમત મૂકી તો 78, એન શોધવાના છે. એની જગ્યાએ તમે કિંમત મૂકો 24, એટલે 24 દો 48, એન માઇનસ વન, ડી એટલે માઇનસ 3, એટલે 78 અને 2નો ગુણાકાર કરો, એ પછી લખીશું આપણે. એન બાય ટુ 48 અને માઇનસ 3 અંદર ગુણશો એટલે માઇનસ માઇનસ પ્લસ 3 થશે, એટલે 48 માઇનસ 3n પ્લસ 3, 48 ને 3 51 માઇનસ 3n થશે, એટલે તમારો જવાબ આવશે 51 માઇનસ 3n એન બાય ટુ. તો દેર ફોર 78 બરાબર એન બાય ટુ 51 માઇનસ 3n, બે વડે ગુણી કાઢો, એટલે 78 દો 156 થશે અને એન કૌંસમાં 51 માઇનસ 3n. હવે અંદર ગુણી કાઢીએ 156 51 એન માઇનસ 3n સ્ક્વેર, એટલે દેર ફોર 3n સ્ક્વેર માઇનસ 51 એન પ્લસ 156 બરાબર 0. હવે અવયવો પાડશો તમે, પહેલાં 3 કોમન કાઢી દઈએ એટલે સરળ તો થઈ જાય. 77 51, 52 156. હવે 13 4 52 થાય અને 13 અને 4નો સરવાળો 17 થાય, એટલે એન માઇનસ 4 એન માઇનસ 13 બરાબર 0. તો દેર ફોર એન બરાબર 4 અથવા એન બરાબર 13, એટલે કે 4 પદોનો સરવાળો પણ 78 થઈ શકે, એનના બંને મૂલ્યો શક્ય છે, માગેલ પદોની સંખ્યા 4 અથવા 13 થાય. હવે ઉદાહરણ નંબર 14, સરવાળો શોધવાનો છે. પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો શોધવાનો કીધો છે. ઉદાહરણ નંબર 14, પ્રથમ 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ, એટલે પહેલાં તો આપણે શ્રેણી બનાવીએ. એસ 1000 ઇઝિકવલ ટુ 1 + 2 + 3 ટુ ડોટ વત્તા 1000, એટલે કે 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓ થઈ ગઈ. તો અહીં એ બરાબર 1, એલ બરાબર 1000. તો હવે એસએન ઇઝિકવલ સૂત્ર વાપરવાનું, એન બાય ટુ એ પ્લસ એલ, એટલે 1000 ભાગ્યા 2, એ એટલે પ્રથમ પદ, એલ એટલે પણ 1000, એટલે 500 ગુણાકાર 1001. 500 અને 1001નો ગુણાકાર કરશો એટલે 500 એ પ્રથમ ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો તમને 1000 ધન પૂર્ણાંક સંખ્યાઓનો મળી ગયો. હવે પ્રથમ એન ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, હવે પ્રથમ એન ધન પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો, એટલે ધન પૂર્ણાંક સંખ્યાઓ 1 + 2 + 3
टू एन, तो अँ ए बराबर वन अने एल बराबर एन, तो हवे एस एन इज इक्वल टू एन बाय टू ए प्लस एल, एन की जगह एन ज मुकवाना, एनी जगह प्रथम पद एटले वन अने एन जगह एल, एन बाय टू एन प्लस वन, तो आ प्रथम धन पूर्णांक संख्याओनो सरवाळो थयो। तो आ रीते आपणे उदाहरण नंबर 11 થી 14 સુધીનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આગળના વિડીયોમાં હવે બાકીના ઉદાહરણો જોઈશું। થેન્ક યુ।